નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેટિવ YouTube ચેનલમાં હું વસાવારી કેસ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 9 જે પ્રથમ પરીક્ષા લેવાયેલ છે એનું મેથ્સનું જે પેપર જે છે એ મેથ્સના પેપરમાં આપણે વિભાગ એ જે છે એનું આપણે સોલ્યુશન કરીશું. ઓકે, તો વિભાગ એ માં આપણે કુલ 10 સવાલ હશે. એ જે 10 સવાલ જે છે એ પ્રત્યેક એક એક માર્કનો હશે. ઓકે, એ અલગ અલગ પ્રકારના હશે. જો સૌ પ્રથમ આપણને આપેલ છે કે આપણે સૂચના પ્રમાણે એ સવાલોનો આન્સર આપવાનો રહેશે અહીંયા. ઓકે, તો જો સૌ પ્રથમ આપણને એ પૂછેલ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઓકે, તો સૌ પ્રથમ આપણો સવાલ કયો છે, એક મિનિટ પહેલાં મેં પેન લઈ લઉં. ઓકે, તો જો ફર્સ્ટ સવાલ જે હશે આપણો એમાં લખેલ છે -100° = -1, આ રીતે બતાવેલ છે. તો આ સવાલ આપણો સાચો છે કે ખોટો એ બતાવવાનું છે. તો અહીં આ ફર્સ્ટ નંબરનો આપણો જે સવાલ હશે એ હશે આપણો ખોટો આન્સર આપણો આવશે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો જે સવાલ લખેલ છે એમાં આપણને એ રીતે આપેલ છે કે x²-2x+3 એ સુરેખ બહુપદી છે કે નહીં. તો બધાને ખ્યાલ છે સુરેખ બહુપદી હોવા માટે આપણું આ સૂત્ર જે છે એ સાબિત થવું જોઈએ. ax² અથવા તો ±, કોઈ પણ હોઈ શકે, પછી bx+c, આ સૂત્ર આપણું સાબિત થવું જોઈએ. શેના માટે? સુરેખ બહુપદી માટે. તો અહીં ફોલો થાય છે, જો આ સૂત્ર જે છે x²-2x+3 એ સુરેખ બહુપદી છે, એટલે એનો આન્સર આપણો સાચો આવશે. ઓકે, ત્યારબાદ આપણને બીજી સૂચના આપેલ છે કે નીચે આપેલ પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ઓકે, તો સાચો વિકલ્પ પસંદ કરો એટલે આ થર્ડ નંબરનો જે સવાલ જે છે આપણને શું આપેલ છે, તો કે કૌંસમાં √5 + √3, બીજો આ કૌંસ અવર, બીજો કૌંસ ચાલુ, √5 - √3. તો આનો જે આન્સર શું આવશે, તો જો ધ્યાન દીજો અહીં આપણા પર જે સૂત્ર આપેલ હશે તો સૂત્ર કંઈ આ રીતે આપણે વર્ક થશે. તો a + b, પછી a - b, આ પ્રકારનું કંઈ સૂત્ર આપણને અહીં જો આ પ્રકારનું ફોર્મ આપણને અહીં જોવા મળે છે. ઓકે, તો આ ફોર્મ આપણને આપેલ છે તો એનામાં બધાને ખ્યાલ છે a + b, બીજા કૌંસમાં a - b, તો આ સૂત્ર જે હશે એમાં કંઈ આ રીતે થશે a² - b² આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. એટલે અહીંયા √5² થશે, તે જ રીતે અહીંયા જે હશે માઇનસની નિશાની આવશે અને બીજું બી આપણો આ થશે. જો આ આપણો એ થશે અને આ બી થશે, એટલે અહીંયા આપણે લખીએ તો a² - b² તો અહીંયા શું થશે આપણું, તો કે √5² થશે માઇનસ બીજું શું છે √3². ઓકે, તો આનું થશે 5 માઇનસ આનું થશે 3, એટલે આન્સર શું આવશે આપણો, ડે આન્સર આપણો આવશે. એટલે આન્સર ડી જે છે એ આપણો સાચો આન્સર આવશે. ઓકે, ત્યારબાદ હવે આગળ જઈએ આપણે. તો જો આપણને અહીં ખાલી જગ્યા આપેલ છે કે ખાલી જગ્યા એ સમીકરણ જે છે આપણું 5x + 4y = 22 એક ઉકેલ છે. તો જો આ ઉકેલ મેળવવા માટે આપણા પર સિમ્પલ સમીકરણ છે, તો કે 5x + 4y = 22 આપેલ છે. ઓકે, તો 22ના એવા બે ભાગ પાડવાના આપણે, તો કે એ 5 વડે અથવા તો 4 વડે, એક ભાગ હશે 5 વડે, એક ભાગ હશે એ 4 વડે, એને આપણે ભાગી શકીએ. ઓકે, તો જો 22ના આપણે કઈ રીતે ભાગ પાડી શકીએ, તો 5 વડે આપણે 10ને આપણે ભાગી શકીએ છીએ. ઓકે, અને 4ને આપણે 12 વડે, તો 22ના કેટલા ભાગ પડશે આપણા, તો કે 10 + 22 = 12 આપણા થશે. તો જો 5x = 10 થશે, તે જ રીતે 4y = 12 થશે. તો 5 જે છે એ 10ના છેદમાં જશે, એટલે x ને સૂત્ર કરતાં બનાવીએ તો 10ના છેદમાં 5, એટલે આન્સર આવશે આપણો 2. તે જ રીતે y ને સૂત્ર કરતાં બનાવીએ તો 12ના છેદમાં 4, તો આન્સર આવશે 3. એટલે આપણો ઉકેલ જે મળ્યો, તો ઉકેલ કઈ રીતે મળ્યો આપણને, તો કે 2 અને 3, કારણ કે અહીંયા x હશે અને અહીંયા y હશે, એટલે આ પ્રમાણે આપણને મળશે 2 અને 3. તો આપણો આન્સર જે હશે એ આન્સર જે છે એ આપણો સાચો આન્સર સાબિત થશે. ઓકે, ત્યારબાદ હવે આપણે નીચે જઈએ. તો નીચેમાં આપણને એ સૂચના આપેલ છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ઓકે, તો સૌ પ્રથમ પહેલો સવાલ જે આપેલ છે એમાં આપણને આપેલ છે કે રેખા એ ખાલી જગ્યા વર્ગની લંબાઈ છે. તો જો
તમારું પાંચમું ચેપ્ટર જે છે એમાં શરૂઆતના જ આપણા જે ટોપિક જે છે એમાં તમને ડાયરેક્ટ જ આપેલ છે કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. શું છે? રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એટલે આ પાંચ નંબરનો સવાલ છે, એમાં આપણો આન્સર શું આવશે ખાલી જગ્યામાં? તો કે પહોળાઈ આન્સર આવશે. ઓકે, ત્યારબાદ બીજું આપણને આપેલ છે કે જે બિંદુના બંને યામ ઋણ હોય, અહીંયા જે આપેલ છે આપણને શું આપેલ છે તો કે ઋણ હોય તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં હશે અથવા ઓકે અથવા તો હશે હોય અથવા તો હશે બેમાંથી કોઈ હોઈ શકે. તો જે બિંદુના બંને યામ જે હશે એ ઋણ હોય, એટલે જો ધ્યાન દીજો આપણા પર આ ચાર આપણા પર ચરણ હશે. ફર્સ્ટ ચરણમાં આપણા પ્લસ પ્લસ હશે, બીજા ચરણમાં આપણું આવશે માઇનસ પ્લસ, ઓકે, ત્રીજું ચરણ હશે એમાં માઇનસ માઇનસ હશે, અને ચોથા ચરણમાં માઇનસ પ્લસ આપણા હશે, કાં તો પછી માઇનસ પ્લસ અહીંયા અદલા બદલી પણ થઈ શકે. પણ જો અહીંયા ધ્યાનથી જો, બે કયામાં છે તો કે બંને ઋણ બંને યામ ઋણ હશે એ આપણા ત્રીજા ચરણમાં છે. તો ચરણ કયું આવશે અહીંયા આપણું? તો કે ત્રીજું ચરણ જે હશે ત્રીજા ચરણમાં આપણું બિંદુ જોવા મળશે આપણને. ઓકે, સિમ્પલ છે એકદમ. ત્યારબાદ અહીં એક સવાલ બીજો પૂછેલ છે કે ખાલી જગ્યા એ થેલ્સનો વિદ્યાર્થી હતો. ઓકે, ખાલી જગ્યા એ થેલ્સનો વિદ્યાર્થી હતો, એ પણ આપણને જો તમે થિયરી વાંચશો એમાં તમને ખ્યાલ આવી જશે કે આપણો પાયથાગોરસ જે હતો, પાયથાગોરસ એ થેલ્સનો વિદ્યાર્થી હતો. એમાં તમને આ રીતે ડાયરેક્ટ આપેલ નથી, પણ એમાં એવું કહેલ છે કે પાયથાગોરસ એ થેલ્સનો પ્રસિદ્ધ વિદ્યાર્થી અથવા તો શિષ્ય હતો. તો આ અહીં જે આન્સર આપણો આવશે તે આવશે પાયથાગોરસ. બધાને ખબર છે પાયથાગોરસે શું આપ્યું હતું, એ દસમામાં તમે આવશો, નવમાવાળા બધા દસમામાં આવશે એટલે બધાને ખ્યાલ આવી જશે કે પાયથાગોરસે શું આપેલ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીશું અને ત્યાર પછી આપણે એક વાક્ય કે શબ્દમાં આપણે જવાબ આપવાનો રહેશે. જે લાસ્ટ આપણો સવાલ છે એમાં 8, 9 અને 10 નંબરના સવાલ કવર થશે. એમાં આપણું શું છે તો કે રેખાને કેટલા પરિણામ હોય છે. ઓકે, શું પૂછેલ છે? રેખાને કેટલા પરિણામ હોય છે? તો જો એનો આન્સર બધાને ખબર હોવો જોઈએ તો કે આપણું ઘન જે હશે એ ઘન આપણું 3D હશે. ત્યારબાદ આપણી સપાટી જે હશે, સપાટી અથવા તો પૃષ્ઠ હશે એ આપણું 2D હશે. ઓકે, અને આપણી રેખા જે હશે એ રેખા કઈ હશે? તો કે 1D. એટલે રેખાને માત્ર એક જ પરિણામ હશે. ઓકે, ખ્યાલ આવી ગયો કઈ રીતે આન્સર આવશે? તે રેખાને કેટલા પરિણામ હશે આ રીતે પૂછ્યું હશે તો કે એક પરિણામ હશે, માત્ર એક પરિણામ હશે. આ રીતે આપણે આન્સર આપવાનો રહેશે. ઓકે, ત્યારબાદ જો અહીં લખેલ છે 9 નંબરનો જે સવાલ જે છે એમાં શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે. ઓકે, તો જો અહીં આપણે જોઈએ તો જો આપણને શ્રી ત્રિકોણ શ્રી યંત્ર આપેલ છે તો એમાં કેટલા ઉપત્રિકોણો જે છે એ ઉપત્રિકોણો બનશે. તો જો તમે જો બુક વાંચો તો એમાં તમને મળશે કે શ્રીયંત્ર જે છે એ શ્રીયંત્રમાં 43 જેટલા ઉપત્રિકોણ બને છે. કેટલા બનશે? 43 એટલે 43 જેવા ઉપત્રિકોણ આપણા બનશે. ઓકે, ત્યારબાદ આપણો લાસ્ટ સવાલ જે છે એના માટે સૌપ્રથમ પહેલાં તો આને આપણે કેન્સલ કરીએ તો આપણને દેખાશે. તો જો 3.82, 32, 23 અને 23. ઓકે, આને હું ડાયરેક્ટ અહીં લખી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. કેટલા છે? 3.82, 32, 32, 3. ઓકે, તો જો આ રીતે કંઈ આપેલ છે 3.82, 32, 32 અને 3. આ રીતે આપણને આપેલ છે. ઓકે, તો આને આપણે ટૂંકમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? તો કે ટૂંકમાં લખવાનું છે.
तो आ रीते जो आप होय तो जो आपने ध्यान आपवानो के पॉइंट पछी पांच करता वधारे संख्या जे हसे एने ज आपणे कंसीडर करी सकी अथवा तो नानी हसे तो एने आपणे ते रीते लखी सकसो अथवा तो पांच अथवा तो पांच करता वधारे हसे तो एने राउंड फिगर करीने आपणे त्यां चार लखी सकीए छे पण पांच करता नानी हसे एने आपणे राउंड फिगर करी शकता नथी एटले जो अहीं लखवुं होय तो 3.8 लखी सकीए केटला लखी शकाशे टूंकमां तो के 3.8 लखी शकाशे कारण के जो आना 8 पछीना जे अंको जे छे ए बधा आपणा 5 करता नाना अंक छे ओके तो आ रीते आपणुं सोल्यूशन जे छे आ रीते आवशे सौप्रथम आपणुं आवशे आ आपणुं आवशे खोटुं आवशे अहींया साचुं आवशे त्यारबाद अहींया आंसर आवशे आपणो 2 त्यारबाद अहीं आंसर आवशे अहींया पण आपणो ए आंसर आवशे ओके કે જેમાં 2 અને 3 જે છે એ એના ઉકેલો છે ઓકે ત્યારબાદ આપણે રેખામાં શું જોયું રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે ત્યારબાદ જે બિંદુના બંને આમ જે હશે એ ઋણ હોય તો એ ત્રીજા ચરણમાં હશે ઓકે અને ત્યારબાદ 7મા નંબરનું જોયું તો થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો તો કે થેલ્સનો વિદ્યાર્થી એ પાયથાગોરસ હતો ઓકે ત્યારબાદ રેખાને કેટલા પરિણામ હોય એની પણ ચર્ચા કરી રેખા કેટલા પરિણામ હશે માત્ર એક જ પરિણામ હશે 1 ડાયમેન્શનલ હશે ઓકે ત્યારબાદ શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ હશે આપણા તો કે 43 ત્રિકોણ હશે અને 3.82 32 ને એને કે રીતે આપણે ટૂંકમાં લખી શકીએ તો 3.8 પ્રમાણે આપણે એને લખી શકીએ ઓકે તો વિડીયોમાંથી આપણને આ અહીં આપણે વિડીયો એન્ડ કરીએ છીએ વિડીયોમાંથી માહિતી મળી હોય તો એને લાઈક કરજો અને અમારી ચેનલ જે છે એજ્યુ ગઢવી એ ચેનલને પણ તમે જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ તમારો વિડીયો જે છે એ તમારા જે 9મા ધોરણના જે વિદ્યાર્થી મિત્રો હશે એમને શેર કરજો ઓકે થેન્ક યુ